કોરોના વાયરસના પ્રકોપના લીધે ગુજરાતની આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોને ન બોલાવવાની સૂચના છે. જો કે ગામડા અને શહેરી વિસ્તારના બાળકો જે આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ લીધો છે આવા બાળકોને ઘરે બેઠા દર અઠવાડિયાના ગુરુવારે બાળક દીઠ 1 કિલો સુખડી આપવા માટેની વ્યવસ્થા સરકારે કરી છે. ખાસ કરીને આંગણવાડી કેન્દ્ર ઉપર આવતા બાળકોને સારો આહાર મળી રહે તે માટે અનેક યોજના બાળકો માટે અમલમાં મુકાઈ છે. ધાનેરા ICDS કચેરીનો ચાર્જ ડોક્ટર મીનાક્ષીબેનને મળતા તેમણે આજે ધાનેરા તાલુકાની આંગણવાડી સુધી પહોંચી સુખડી બાળકો સુધી પહોંચે છે કે કેમ તેની જાત તપાસ કરી. ધાનેરા તાલુકાની 195 જેટલી આંગણવાડી ઉપર આજે સુખડી બની હોવાના ફોટો મંગાવી બાળકોના ઘર સુધી વિતરણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ડોક્ટર મીનાક્ષીબેન ધરણોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર મેડિકલ ઓફિસર તરીકે સેવા આપે છે, જેથી બાળકો અને બાળકોની માતાને આરોગ્યલક્ષી સલાહ સરળતાપૂર્વક મળી રહે છે. સૌથી વિશેષ આજે ડોક્ટર મીનાક્ષીબેનના જન્મદિવસને પણ બાળકોના નામે સમર્પિત કરી બાળકો સાથે સમય વિતાવ્યો હતો. બાળકોને મનગમતી ચોકલેટ બિસ્કિટ આપી બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. ધાનેરા તાલુકાના નાના મેળા, માલોત્રા, સિયા સહિત ગામોમાં રૂબરૂ પહોંચી સુખડી વિતરણને લઈ પરિવારો પાસે માહિતી મેળવી હતી. આજ રોજ આંગણવાડીની મુલાકાત કરવામાં આવી. હમણાં હું એઝ અ મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરું છું. હમણાં CDPOની બદલી થયેલ હોવાથી અહીંયા જગ્યા ખાલી હોવાથી મને ચાર્જ આપવામાં આવ્યો છે. તો આજે આંગણવાડીની મુલાકાત લીધી તો એમાં સરકારશ્રી તરફથી એક સરસ, અત્યારે કોવિડના કારણે છોકરાઓને આંગણવાડી બોલાવવા નહીં અને ભેગા ના કરવા એના માટે થઈ અને દરેક આંગણવાડી પર બાળક દીઠ 1 કિલો સુખડી દર ગુરુવારે એ રીતે વિતરણ કરવામાં આવે છે. તો આજે 2-3 આંગણવાડીની મુલાકાત કરી તો ત્યાં સરસ રીતે આંગણવાડી કાર્યકર અને તેડાગર હાજર જોવા મળેલ, તેમજ એ લોકોએ 25 બાળકો દીઠ 25 કિલો સુખડી તૈયાર કરેલ અને ઘરે ઘરે જઈ અને સુખડીનું વિતરણ કરવામાં આવેલ. તેમજ છેવાડાની આંગણવાડીઓની મુલાકાત કરી ત્યાં પણ બહેનો હાજર જોવા મળેલ અને એમને દરેક બેન હાજર રહી અને દરેક બાળકોના ઘરે ઘરે જઈ અને સુખડી વિતરણ કરતા હતા, જેથી બાળકોને પોષણ મળ્યું રહે.